Thank you.
हेलो 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 बोलो गणपति भगवान की लिंब जा मात की चेहर मात की शिकोदर मात की बोलो गोगा महाराज रे बोल श्रीनाथे मारी सत्य सनातन धर्म की आज के आनंद की द्वारकाधीश की ओम नमः पार्वती पते हर हर महादेव अन्ना अशुभ प्रसंगे माना प्रसंगमां मने अहींया स्टेजना संचालन माटे मूकेलो हतो पण आपणा जे माफ करजो बोलाय तो कलाकारोमां जे ગોપાલભાઈ બારોટનું નામ હતું એ અહીંયા ઉપસ્થિત છે નહીં એટલે હાર્મોનિયમ ન હોવાના કારણે હાર્મોનિયમ વગર ફાવે નહીં પણ તો માની હવે એટલે ગણપતિની વંદના લઈને આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ અને પછી હકાબા ગઢવીનો આપણે રાઉન્ડ લઈએ અમારા દેવતભાઈ ખવડ પાસે હાર્મોનિયમ છે ત્યાં સુધી આવી જશે એટલે ગણપતિ વંદના આપણે જેવી મને ફાવે એવી ભૂલ આવે તો માફ કરજો વડીલો હલો પહેલો નામ પરમેશ્વરો જેને જગ માંડ્યો છે જો પહેલો નામ પરમેશ્વરો જેને જગત માંડ્યો છે જો નર મૂરખ સમજે નહીં મારો હરિ કરે શો નારાયણ ના વિસારીએ નિત પ્રત લીજીએ ના જો લાભે મનુષા જન્મ હો કીજીએ ઉત્તમ કા જો લાભે મનુષા જન્મ કીજીએ ગૌરી તમારા પુત્રને સમરીએ સૌની મોર ગૌરી તમારા પુત્રને સમરીએ સૌની મોર દુદાળો દુઃખ ભંજણો સદાય બાળાવેશ ઓ મારો ગૌરી નંદ ગણે નિર્ભય નામ સુનાયો ગુરુ નિર્ભય નામ સુનાયો નિર્
गुरुगम बिना बात कैसी, साहेब बिना बात कैसी, कोई मणे आपना देसी, कोई मणे संतो હાર્દિક સ્વાગત કરીએ છીએ આપણે હાલ પરિવાર વતી ભગવતી લિંબજ ના આંગણે, અમારા હાલ પરિવાર ના આંગણે અશોકનગર ની પાવન ધરતી ઉપર આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ હાલ પરિવાર વતી. યુવરાજભાઈ સુવાળા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું પણ આપણે હાલ પરિવાર વચ્ચે માં આપણી વચ્ચે પધારી રહ્યા છે.
बोल श्री लिंबजा माता की, बोल श्री सदगुरु भगवान की। माँ कनकेश्वरी माता जी अपने बच्चे विराजमान छे हमारा। हमारा गुरु गादी जेतरोड ना महंश्री लखीराम बाबू पण अमारी वच्चे उपस्थित छे। अपनी वच्चे माँ कनकेश्वरी देवी अपनी वच्चे आवे। હે કરમ નો સંગાતી રાણા મારો કોઈ નથી, હો કરમ નો સંગાતી રાણા મારો કોઈ નથી, એ લખ્યા એના જુદા જુદા લે નોખા નોખા લે, કરમ નો સંગાથી રાણા મારો કોઈ, હે કરમ નો સંગાથી રાણા મારો કોઈ નથી, સંગાથી રાણા મારું
ગાના દો દો
કુળદેવી માડી કરણી કરો જાહેર જગમાં જાહેર જગમાં માતું જો ચતુરાઈ થી ચિતરેલ ચાકલા પણ આમાં અમારી ઉણપ હોય તો પણ આમાં અમારી ઉણપ હોય તો કઈ આ દંત કથા ને દાખલે બધી જૂની વાતું જા તો જન્મી જગમી ગોપીપતિ ગો લોકપતિ ગોકુ ગોકુલા નંદ અશોકનગર ના આંગણે એવી ભગવતી એવી નવલાખ નબળિયાળી ત્રિલોક મંડલેશ્વરી રાજ રાજેશ્વરી મા લીંબોજના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો આ મહોત્સવ એવી જગતબા લીંબોજમાની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ અને રબારી સમાજ એમાં આલ પરિવાર આયા જયેશ ભુવાજી છે વાલજી બાપા છે રામ કૃપા બિના સુલભ ન હોય એટલે આનંદ કરવા મળ્યા છીએ માની કૃપા થી માની ચેતના તમારી મારી ઉપર ભેળી છે ત્યારે આવડા મંડપમાં આપણે આટલા બધા બોલી સંખ્યામાં મળ્યા છે આયા પ્રખર વક્તા જેના મોઢેથી તમે કથાયુ સાંભળી હશે મેં પણ સાંભળી છે કંકેશ્વરી માતાજીની પણ હાજરી છે એકવાર જોરદાર તાળીઓથી અમને વધાવી લેજો આ કથાકારોએ આપણી સંસ્કૃતિને જીવંત રાખવાના પ્રયાસો કર્યા છે એવું જ આ બાજુનું દેતરોજ ગામ અને ત્યાંથી પૂજ્ય બાપુ પધાર્યા છે લખીરામ બાપુને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો અને આપણા ધારાસભ્ય એમએલએ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી રાખાભાઈ ભરવાડ છે એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો આ બધા નામી અનામી મહેમાનો છે એટલે મારાથી ક્યાંય નામ રહી જાય ઓળખતો એ બધાને અમારે હકાભા હાસ્ય કલાકાર પણ આવી છે એમને પણ એકવાર જોરદાર તાળીઓથી આવી વધાવી લ્યો બધાને આપણે આનંદ કરવા આપણે મળ્યા છીએ એને માની કૃપા છે માના સાનિધ્યમાં ગોગા મહારાજના સાનિધ્યમાં નાથી માના સાનિધ્યમાં શિહર માના સાનિધ્યમાં મળ્યા છીએ ત્યારે મારી કવિતાથી હું જ્યાં શરૂઆત કરું છું ડાયરાની એ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ લખે છે કેવી છે મારી ગુજરાતની ઢીંગી ધરતી આઈ ભગત નરસિંહ જા નાચિયો ને હમાયા સંપદા પામિયો જા સુદામો
આકલો પડકારો કરજો, એ આપણા બાપ નો આગવો હોય એમાં ભાગીદારી કોઈ ન હોય ભાઈ. પૈસા ન હોય તો ધંધામાં ભાગીદારી કરી શકો, પૈસા ન હોય તો કદાચ ધંધામાં ભાગીદારી ન થાય. કદાચ આપણી કોઈ જગ્યાએ ભાગીદારી પૈસા વગર ન થાય, પણ પડકારો છે ને અંદર થી નીકળેલો આકલો, આ ગોગા મારા આજા લીંબો જા આકલા ને પડકારે સામી ઉભી રહી છે. પડકારો હોય તો માં આવે, અને એના માટે ત્રિભુવન ગૌરી શંકર વ્યાસ લખે છે, મારી ગુજરાતની ધરતી કેવી છે. આઈ ભગત નરસિંહ જાના જોને હમાયમ સંપદા પામ્યો જા સુદામો, આયા વીર ગાંધી અને દયાનંદ જનનિયા સતી ને સંતો સે વિસામો. આયા તમે એક ડગલું આગળ ભરો તો તમને સતી નો પાળ્યો જોવા મળે, એક ડગલું હાલો તો આય તમને સંત જોવા મળે. આપણી આ ગુજરાતની ધરતીની તાસીર છે, અને દ્વારકા વાળા શીખવાડ્યું છે, મેં નહીં હો કનૈયા શીખવાડ્યું છે, ભાઈબંધ કરો ને, ભાઈબંધમાં કોઈ દી બરાબરી ન હોય કે ગરીબ નાણાનો દીકરો છે તું રૂપિયા વાળાનો દીકરો, મારે ભાઈબંધી ન થાય. ભાઈબંધાઈમાં તો ગરીબ કે અમીરની કાંઈ જ વાત નથી, બરાબરી ન હોય. એક બાજુ પોરબંદરનો ગરીબ બ્રાહ્મણ અને આ બાજુ હોનાની નગરીમાં રહેવા વાળો કનૈયો, એ ખબર પડી ને સુદામો આવ્યો છે, પગમાં પગરખું નથી, પોતાના પિતાંબરનું ભાન ભૂલીને ગડગડતી દોટ મૂકીથી સામે મારો ભાઈબંધ આવ્યો. ક્યાં હોનાની નગરી ને ક્યાં બોલો ગરીબ બ્રાહ્મણ, મિત્રતામાં કોઈ દી બરાબરી ન હોય. એ કનૈયો મને તમને ઠાકર શીખવાડે છે, ભાઈબંધ તો ગરીબ હોય કે અમીર હોય, પણ જેનું હૃદય સાચું હોય એ જ ભાઈબંધ છે, જ્ઞાતિ કોઈ પણ હોય. એથી આગળ કીધું આઈ ભગત નરસિંહ જાનાજીયો ને હમાયમ સંપદા પામ્યો જા સુદામો, ધરણી ભગવાને જીવન આપ્યું છે તો યાર ભલે ને દુનિયામાં ઘરે ગેંગે ફેફે ઘડી શણગાર મરદો મજા આવે, અને મજા કઈ હોર આવે જો દાદ કાયર વેશ મેલો તો, પાયલા કોઈ દી બારવટા ન કરે ને રાકાના કોઈ દી રામજી મંદિર ન થાય. યાર રણછોડ રબારી જયારે ભેળા આયલા ને, એટલા વર્ષો પછી આ સ્ટેજ ઉપરથી અમારે બોલવું પડે છે, કદાચ અમારા પછી બીજા આવશે એ એને યાદ કરશે. એક રબારીનો દીકરો હતો સાહેબ, જેને 71 ના 65 ના યુદ્ધમાં ભારતની સલ્તનતની હારે હાલી ગવર્નમેન્ટની હારે આવી, અને એમ કીધું તું કે હું રબારીનો દીકરો છું, મારામાં ફેર ન પડે. આ પડકારો કર્યો ને તો એને યાદ કર્યું. પૈસા થોડા કોઈ કવર આપવા આવે ભગતસિંહના પરિવાર અમને, પણ એને દેશ માટે વતન માટે બીજા માટે જેને પોતાના હાડ હોયમાં છે, એને જગત કોઈથી ભૂલી નથી. આજ પણ હોકારા દિયે છે જેના હોમાઈ ગયેલા હાડ, જેનું હાડ હોમાઈ ગયું હોય પણ એ પડકારો આપે છે. અને આવી વાતોને વાગોળો આપણે મળ્યા છે, જે ભૂતકાળમાં આજથી વર્ષો પહેલા બની ગયેલી વાતોને વર્તમાનમાં આપણે વાતો કરવી છે. માં કેવી હોય, દાતાર કેવા હોય, સુરવીરો કેવા હોય, એ વાતો કરવા આપણે મળ્યા છે. આયા મારો પરમ સ્નેહી મિત્ર ભાઈ ઠેકાણે છે અમારે, યુવરાજભાઈને પણ એકવાર જોરદાર ચાલ્યો હતી. યુવરાજભાઈ સુવાડાને વધાવી લેજો. એને રસ્તામાં જ કીધું, હવે તો ગુજરાતીમાં તો ગુજરાતમાં તો ફેમસ છે, એમાં શંકાને સ્થાન નથી. મેં કીધું હવે એકાદું હિન્દી મૂવીઝ ઉતારો, ઇન્ડિયા ઓળખે મારા ભાઈને કા યુવરાજ સુવાડા છે. અને અઘરું કાંઈ નથી, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ, દુનિયામાં અઘરું કાંઈ છે જ નહીં, મહેનત કરો માં ભેળી છે યાર. આજ પણ માથું પડી જાય તો આપણા ઇતિહાસો છે, માણાના થડ લીડ્યા છે, ગાયું હાટું બેનું દીકરી માટે
પણ તણ તહુના નાક ઉપર કોઈ આંગળી મૂકે ને તીદી અને કહી દીજો હવે રાણો રાણાની રીતે હશે, ત્રીજો દી નો થવા દો. આઈ નાક ને કારણે મરદ નર નારીઓ હરખથી મોત ના સાજ સજતા, અન સી સાથે મળે મૈત્રી મોંઘી જહા, અન આય પૂર્ણ આ તીથલી પ્રેમ જરની એ ભલી ભારતી બોમની બોમ તનિયા વડી તન ધન હો ધન આ ગુર્જર ધરણી ધન હો ધન આ સૌરાષ્ટ્ર ધરણી ધન હો ધન ગુર્જર ધરણી Thank you.
તો ધોળી ધોળી ને પાણી હોય ભૂપ Thank you.
પ્રસંગ ટપણ તારુમાં ચારણા બણો નામ ના ભણણી અમ ધારણી નૂર દાદુ ધારણી પધાર મૈયા સુધારણી હવે સારા હિંગ રાજ હાજ 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 રાજ આઈ દામ ધાડી કાતરાણી કાળી કા ભવાની જે પર ઋષિ અંધી કાતે વિ કથા જ કરાય બડા બડી આશા પૂરા ડુંગ ઋષિ ખલા વાળી માંડી રાણી ખુદ નમા ભુજાળી મમાય આવા એમ કીધું ભા ભુજાળી મમાય મમાઈને યાદ કરી છે ટૂંકી વાત કરી દઉં દીકરી પોતાના બાપને ત્યાંથી પરણી અને સાસરે જાતી થયો આ બેનું બેઠા છે એટલે મને પ્રસંગ યાદ આવે દીકરી સાસરે જાતી હતી પોતાના કરોડો રૂપિયાની બાપની જાયગાદને આમ થાપા મારી અને બાપુએ કીધું બેટા કે તો નગર આપી દઉં કે તો ગામ આપી દઉં કે તો ગરા આપી દઉં બેટા બોલ મોઢામાંથી કે ના બાપુ મારે કાંઈ નથી જોતું તો કે આપણી કુળદેવી મોમાઈ મને કાપડામાં આપો મારે બીજું કાંઈ જોતું નથી હો હવા હવા વેતના લાકડાના જે માતાજીના ફળા હતા ને એ ઉપાડી જમણીમાં વિટોળી અને દીકરી જે સાસરે જાતી હતી સુરજા દેવી એને કીધું કે લે બેટા આ કુળદેવી તને કાપડામાં આપું છું બંગલા ગાડી કે નગર નથી જોતું મારે ટૂંકમાં વાત કરું તો કાપડામાં ભગવતીના બે લાકડાના ફળા મમાઈને ભેળી લઈને નીકળી ભાઈઓ ખરે આવી પરણી આવી સાસરે ધૂપેલિયું ફેરવે હાથ પડે માતાજીના દીવા કરે ધૂપેલિયું ફેરવે ગાય જગદંબા હે હજાર વાળી હાથ વાળી બાપ જાવા ન દેતી જોગણી અમારી લાખે વાતું એ લાજ એમાં એના ઘરેથી એને આ બધી ગમતી વાત નહીં હાજનું ધૂપેલિયું આમ આડી વાટનો દીવો કરીને માતાજીને ફેરવતી મોમાઈને હાથમાંથી ધૂપેલિયાને ઉપાડી અને ઘા કરી દીધો તારી મોમાઈને કહી દીજે થાય કરી લે તેથી આંખમાંથી આંહુડા પડી ગયા ઘેમાં મારા બાપની કરોડોની સંપત્તિને ઠેબું મારી અને બાપ એની દીવાલે બે થાપા મારી નીકળી હતી તેથી કાપડામાં તમે ભેળી લાવી હતી મોમાઈ ક્યાં વહી ગઈ તેથી રાતે બારના ઠકોરે સપનામાં આવીને એટલું કીધું સુરજા દેવી કાલનો હુરજ ઉગે અને કાલનો હાથમે જો હું તારા કાપડામાં ભેળી હાલી હોઉં અને કાલનો ઉગે અને કાલનો હુરજ હાથમે ઈ પેલા જો હાંગડા ને હિજડાના ટોળામાં ભેળવીને જો તાળિયું પડાવું માનજે મનસાગરી મમાઈ બોલી થયો ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ Thank you.
શરૂઆતમાં કીધું ત્રણ ઓટ મેં ડુંગરા તું ખપાવે તું વાદળા ભાડ માથે પસાડે સરિતા બની ઘૂઘવે ઘોર ત્રાડે અને તું સાયરા નીર ગંભીર ગાજે ભીડે આંકડા વાંકડા નાઠાજે હકે હાલતા લોહ લેતા હિલોળા હન કરતી ઝળાબોળ માતું હંગે કિલોળા એ માં એ ભગવતી એ શક્તિ એ જગદંબા એ નવલાખ લુગડિયાળી એવી માના સાની જમા આપ બધાનો જે ભાવ છે ભુવાજી ઉપરનો માં ઉપરનો આટલી બધી સંખ્યામાં આપણે મળ્યા છીએ માના આશીર્વાદ છે પણ મારે પહેલો પ્રસંગ જગદંબાને યાદ કરવી છે જોગ માયાની તાકાત માં કોને કહેવાય તૂઠે દીએ દીકરા અને રૂઠે તો લીએ રાજ તમારી ઉપર રાજી થઈ ગયો માતાજી જોગ માયા તો તમને દીકરા આપી દે તમને રાજ આપી દે પાઠ આપી દે અને તમારી ઉપર જો ક્રોધાયમાન થયો અને એની કરડી નજર ફરે ને માની તો તમારા મૂળ ઉખેડતા એનો વાર ન લાગે એવી જગદંબા છે અને આપણે બધા આટલી બધી સંખ્યામાં આવો ડાયરો શું કામ ગોઠવ્યો છે મેં પહેલી ચોપાઈ તમને રામાયણની કીધી કે બિના સત્સંગ વિવેકન હોય જીવનમાં આપણા મારા તમારા જીવનમાં વિવેક ક્યારે આવે તમે હું ક્યાંક સત્સંગમાં જતા હોય કે હારા માણાને સાંભળતા હોય હારાની બાજુમાં બેહતા હોય ને તો હું ઘણીવાર મારા બધા ડાયરામાં બોલતો હોઉં છું પૈસા લાખો રૂપિયાનો કરોડો રૂપિયાનો ઘોર થતો હોય ને એટલે અમુક કેટલાય ખહુરિયા ખૂણામાં બેઠ બેઠા વાતું કરતા હોય એ બધા એકચ્યુઅલી બે નંબરના છે તમારા ત્રેવડો નવ નંબરના ઉડાડી જાવ ને એ મામલો મેદાન જ છે ભાઈ એ ભલે બે નંબરના ઉડાડવા આવે તમે ઉડાડો નવ નંબરના આ ભાગશાળી છે આ બધા બેઠા એ બધા હું તો આખા ગુજરાતના યુવાનો માટે કહું છું બધી જ્ઞાતિના કે હારા ડાયરામાં ચાહે કલાકાર કોઈ પણ હોય પૈસા નાખે છે ને એ સત્સંગનો પ્રકાર છે બાકી કેટલી રૂપિયા વાળાની પરજા મુંબઈના બિયર બારમાં મુજરા વાળી ઉપર ઉડાડે છે ભાઈ એથી તો તમે ડાયા છો ને તમને એ ખબર છે કે આ પૈસા વાપરવા ક્યાંય આ ખબર પડી જાય ને માં કોઈ દી તમારાથી આંખી નહીં જાય એટલું યાદ રાખજો અને એવી ભગવતી એવી જગદંબા એવી માં કાયમની માટે હું કહું છું પહેલો પ્રસંગ મારા માનું સાનિધ્ય છે એટલે યુવરાજભાઈ માને માં કોને કહેવાય જૂના થડા જેને વકાળા દીધા હોય સિકોતરમાં પણ છે વાણવટી એક મોટો દરિયો આમ ઘૂઘવાટા નાખતો હતો એમાં વાણીઓ વાણ લઈને હાલ્યો આવે છો એને માથે ઉભા મોત ના ઓળા તે દીવામણે ચાટેલ વાણ કોઈનું કાઢતો જાજે રે એ હવે તને મળ્યું હોય તો આપતો જાજે તમારી થાળીમાં તમે જમવા બેઠા હોય કોઈ મહેમાન આવી જાય કોઈ અભ્યાગત આવી જાય તમે રોટલાના બે ભાગ કરીને અડધી થાળી આમ રોટલો આપી દો તો એટલું યાદ રાખજો કે તમારી પેઢીએ કોઈ દી પૂન ખૂટવા ભગવાન નહીં દે બાકી કેટલાય એવી ટેવ આંખા ખૂણામાં બેઠા બેઠા સિંહ ખાતા હોય ને ફોતરાનો અવાજ ન આવવા દે કાજલની કોટડી એમાં દોલત લગે ને દાગ આતો રામ રટે અને રોટા બટે પેલા હવે આપતો બધા માલધારી છો મારા ગામમાં દોઢો ખોડા રબારી ના છે એટલે મને ખબર છે તમે જોજો પેલા પૈસાથી માણા મોટો નતો ગણાતો પેલા બંગલો મોટો હોય તો માણા મોટો ન ગણાય ગામડાની આપણને ખબર છે જે માણા રોટલે મોટો હોય ને એને મોટો કહેતા હતા કે એનો રોટલો મોટો છે કોઈ મહેમાન નીકળે એટલે કે ફલાણા ભાઈને ઘરે વ્યા જાવ ત્યાં તમારે રોકાવાની વ્યવસ્થા થઈ જાય રોટલે મોટા હતા અને જે રોટલે મોટા હતા એને જગત યાદ કરતી હતી કે એની વાત ન થાય પૈસા ભલે ન હોય એને મકાને ખાલી ગાર કરેલી હોય સાણની ગાર કરેલી હોય પણ એની મહેમાન ગતિ તમે ફળિયામાં પગ મૂકો મારો બાપલિયો આવ્યો મારો વિહામો આવ્યો આમ કરીને ગડગડતી હામી દોટ મૂકે ને ભલે સાસને રોટલો આપે જમી લીજો બાકી કેટલાયના બંગલે બોર્ડ માર્યા અંદર આવવાની સખત મનાય છે એને કહી દીજો કે રાણો રાણાની રીતે જ છે ભાઈ અમને અમારી ઝૂંપડીઓનો નશો છે તમારે ભલે તમારા બંગલાનો પાવર હોય બંગલાથી દુનિયા નહીં ઓળખે યાર ઘણા એવા બોર્ડ માર્યા કુતરાથી સાવધાન રહેજો એને કહેજો કે તમારી પેઢીઓથી સાવધાન છે યાર મારા બાપ દાદા બુશ મારું ના દીકરા હતા ને એ અમને ખબર છે
એમાં કૂતરાથી સાવધાન રહેવાની ક્યાં વાત છે યાર? તમારી બધી પેટીઓથી અમે એલર્ટ છી, સાવધાન જ છી ભાઈ, બોર્ડ કાઢી નાખો. એમ નહીં, જેના બંગલે જેના દરવાજે બોર્ડ માર્યા હોય ગેસ્ટ ઇઝ ગોડ, મહેમાન મારા માટે ભગવાન છે, એના ફળિયામાં પગ મૂકજો સાહેબ, પછી જમવા ભલે મળે કે ન મળે. મારે પ્રસંગો કેવા છે, આ તો ગીતો બહુ ગવાતા હોય છે તમારા ઉત્તર ગુજરાતમાં, અને બધાનો એક માહોલ હોય છે સાહેબ, એની સંસ્કૃતિ આપણા કલાકારો જીવંત રાખી છે. વિજયભાઈ હોય, સુવાડા, ગમન ભુવાજી હોય, બધા જે કલાકારો છે સાહેબ, એને આપણી સંસ્કૃતિને જીવંત રાખવાના પ્રયાસો કર્યા છે. પણ પેલી વાત હું તમને માની કરતો, દરિયો આમ ટોળા કાઢતો હતો, ગુગવાટા દરિયો નાખતો હતો, એમાં એક વાણિયો વાણ લાલ્યું આવે છો, આખું વાણ ભરેલું, આખું આખું વાણ ભરેલું, એમાં દરિયામાં મોજા ઉછળવા માંડ્યા, એટલે એમ છું કે મારું વાણ બુડી જવાનું, સટ ફાટી જવાનું, એટલે બીક લાગવા માંડ્યા વાણિયાને. અને પોતે તો નમો રહેણતા નામ નમો હરિયાણા નૌકાર ભણવા વાળો વાણિયો મંડ્યો ભગવાનને યાદ કરવા, મારું વાણ બુડવા ન દેતો, પણ વાણ બુટતું જાય છે, સટ ફાટવા માંડાણું, બીક લાગવા માંડાણી, મારું વાણ બુટી જાય તો. એને યાદ આવ્યું, લાઈને મારી વાણવટી સિક્કો તમને યાદ કરું, કદાચ જો મારું વાણામાંથી નીકળી જાય તો કરોડોનો માલ ભરેલો વાણમાં, અને બીક લાગી સટ ફાટવા માંડાણું, ભગવાનને આવતા કદાચ એમ કહું તો વાર લાગી હોય કે ખબર નહીં, પણ વાણીએ દરિયામાં વાણ ડૂબવાની વેળા હતી, દરિયામાં ભૂખવાટા નાખતો, મોજા ઉછળતા, હિલોળા લેતા હતા, લોટ ચડતા હતા ગાંડા, અને વાણીએ યાદ કરી સિક્કો તમને વાણવટીનો, દંડવટ કરીને આવીને પૂરી કરીશ, પણ હે વાણવટી, હે સિક્કોતર બાપ, મારું વાણ ડૂબવા ન દેતી હો. અને ભાઈ જે દરિયામાં લોટ ચડતા હતા, સઢ ફાટવાની તૈયારી હતી, અને વાણવટી સિક્કોતર હાંભળી ગઈ, ભાઈ માં છે ને ગમે એમ તો. તમે જોજો દીકરાનો, હું ભગવાનનો વિરોધી નથી, ભગવાન વગર તો દુનિયા હાલે નહીં, પણ માં પહેલા સાંભળે છે. આજે આપણે જોતા હોય છે કે બાપ ની આગળ દીકરો લાડ નહીં કરીએ, કે માં ની આગળ પહેલા કરશે. જોજો 50,000 ની જરૂર હોય ને, બાપ આગળ માંગવા જાય, બાપ ના પાડી દે, પણ માને કે ને, માં મારે આમ છે, જીવ માને બળે, કામ કે માનો જીવ છે યાર, અને માં તો માં છે, એટલે ભગવાનને કદાચ આવતા વાર લાગે, પણ માને આવતા વાર ન લાગે. સિક્કોતર સાંભળી ગઈ, મારો દીકરો મને મત દરિયામાં યાદ કરે છે, અને જો વાણ બુડી જાય તો પૂરું થઈ જાય, મા ઉપરનો ભરો ઉઠી જાય, અને સિક્કોતર થઈ બેઠી, ભાઈ દરિયો આમ ડોળા કાઢતો હતો, ખુખવાટા નાખતો, દરિયાના વાણના બુડવાની તૈયારી હતી, દરિયાનું વાવાઝોડું છે, ધીમે 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 પવન મીંડો પડવા, ભાઈ, અને વાણ જેમ હિલોળા ખાતું હતું, એ વાણ ઉભું મીંડું રહેવા, ધીમે ધીમે કરતા 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 વાણિયો કાંઠે વિવાયો ભાઈ, અને બહાર નીકળીને પગે લાગ્યો હો દસની સામુ, જો ને મારી સિક્કોતર બાપ, મારા વાણને તે ઉગાડી લીધું. આ વાતને એક મહિનો, બે મહિના, ત્રણ મહિના, ચાર મહિના, છ મહિના વીય ગયા, માનતા કરતા વાણીએ ભૂલી ગયો ભાઈ, માનતા ન કરી, યાદ ન કરી, કારણ કે મારી ને તમારી મજબૂરી જાશે યાર, કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, આયો તો સંજોગ ઝુકાવે છે માનવને, બાકી કોણ ખુદાને પૂછે છે. મારીને તમારી મજબૂરી હોય ને તય આપણે માતાજી આગળ માથા પછાડી, બાકી આપણે ક્યાં કોઈને એમને માથું નમાવી એવા શ્રી સાહેબ, સમય ઝુકાવે ને, એટલે ટૂંકી વાત કરું આપને, તો વાણીઓ છ મહિના વીતી ગયા, માનતા કરતા ભૂલી ગયો સિક્કોતરની, હો માનતા ન કરી. રાતે 12 ટકોરે સિક્કોતર સપનામાં આવી વાણવટી, વાણિયાને જગાડ્યો, હે વાણિયા, દરિયામાં જેથી સટ ફાટ્યું, અને તારું વાણ જેથી આમ હિલોળા લેતું હતું, આમું મોત દેખાતું હતું, આમ દરવાજો ખખડાવતું, મોત આવીને કાળ સામો દેખાતો, દીદી યાદ છે ને, ત્યાં સિંધની સિક્કોતરને યાદ કરી હતી, ગઈ વાણવટી, મારું નાવ ડૂબવા ન દેતી, તેથી અડધી રાતના મજર ભાંગે દરિયામાં આવીને તારા વાણને કાંઠે લઈ આવીશું, તને યાદ તો છે ને, કે હા માં, કે તો મારી માનતા પૂરા કરી જા, પૂરી કરી જા મારી માનતા, અને હાંભળી લે વાણિયા, જો હવે આ માનતા પૂરી નહીં થાય તો તારા પારસનાથ વાળાના જે આરસના પાણા છે ને, પાશ્વનાથના આરસના પાણા જે છે, નમો હિંતાનમ નમો નૌકારણ નૌકાર ભણવા વાળા વાણિયાને કીધું, આરસ કેવો હોય, કે મારી આરસ તો ઠંડો હોય, આરસનો પથ્થર છે નો નિયમ છે, ટાટો હોય, ઠંડો હોય, આરસ કોઈ દી હળગે, કે માં આરસ નો હળગે, કે માનતા પૂરી કરજે, બાકી મધ્યાનમાં જેથી હુરત તપતો હોય, અને તારા આરસના પાશ્વનાથના પાણા હળગાવું માનજે, હું સિદ્ધની સિક્કોતર બોલી થયો. સાહેબ આ જ નેતા, આ માં રૂઠે તો દીએ દીકરા, અને રૂઠે તો લીએ રાજ, રાજી થઈ જાય ને, તો સાહેબ રાકા થઈને રખડતા અમાને જારી ના નહોતા જોગ,
હું ઘણી વાર ડાયરામાં બધા પ્રોગ્રામ કરતો હોય ને મને ઘણા કહેતા હોય કે અમારી આગળ કાંઈ નહોતું પણ માની લીંબોદની કૃપા થઈ ગઈ, ચેહરની થઈ ગઈ, મારી વિહતની થઈ ગઈ ને આ દુનિયા અમને સલામ મારે છે. એ માની કૃપા થાય તો મારે યાર. બાકી હું જાહેરમાં કહું છું બધા યુવાનો છે, માતાઓ બહેનો છે અને તમને હૃદયથી કહું છું કે તમે આગળ વધો, પૈસા કમાવતો એવું ન માનતા કે મેં મહેનત કરી લીધી. મહેનત તો આપણાથી જાજી કરવા વાળા કેટલાય છે યાર, પણ રાજી હોય ને થડામાં બેઠી લીંબોજ, ચેહર રાજી હોય ને માથે હાથ પડી જાય ભુવાજીનો આમ કે જા બાપ માં તારી હારે છે, તો દુનિયામાં સફળતા મળે એટલું યાદ રાખજો. નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય ઇન લાઈફ યુ ગેટ સક્સેસ. તમે એમ માનો છો કે દિવાલાને માથા પસાડવા માંડો તમને સફળતા મળી જાય? નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય ઇન લાઈફ યુ ગેટ સક્સેસ ઓનલી ઇફ ગોડ સાવર્સ ઇઝ બેસિંગ. તમારા ઉપર માતાજીના આશીર્વાદ ઉતરે ને તેથી તમને સફળતા મળે, બાકી બધી વાતું છે યાર. આશીર્વાદ વગર કાંઈ નથી યાર. અને ભુવા છે ને માતાજીના ભુવા, તમને હૃદયથી કહું છું રૂડું લગાડવા નહીં, એને યુવરાજભાઈ બાના ઉઠ્યા છે માના. માતાજીના ભુવાને દુનિયા પગે શું કામ લાગે, ભુવાજી કરીને શું કામ એને આંગૂઠા હુંધી માથું નમાવવું પડે છે મારે ને તમારે? એને લીંબોજનું બાનું ઉઠ્યું છે, ચેહરનું બાનું ઉઠ્યું છે. અને આ જગતમાં જેને બાના ઉઠ્યા ને એ બાનાની લાજ માતાજીએ કોઈ જાવા નથી દીધી ભાઈ. હો હા, અમારા ગઢડા જાદુ બાબા કાયમ કહેતા તારા બાનાની લાજ રાખજે. એ દ્વારકા વાળા બાપ નરસિંહ મહેતાએ બાનું ઉઠ્યું હતું અને 52 વખત નરસિંહ મહેતા ભગવાન પરચા પૂરવા આવ્યો છે દ્વારકા વાળો. અને એથી આગળ કહું તો મેવાડના પાદરમાં મીરાબાઈ બાનું ઓઢી લીધું હતું. તાહળી ભરી, આપણી ભાષામાં કહું તો કહાની તાહળી ભરી, અને વીખ આપ્યું હતું, ઝેર આપ્યું હતું, પીજા તેવડ હોય તો તારામાં. તેથી દ્વારકા વાળાને કીધું હતું બાપ તારું બાનું ઓઢીને બેઠી છું, તારા બાનાની આબરૂ ન જાય. એ ઘૂંટડા તેથી ઝેરના પીધા થાય પણ મીરાબાઈએ નહીં, દ્વારકા વાળો પીવા આવ્યો હતો, એને કોઈ દી બાનાની લાજ નથી જવા દીધી. એ બાનાની લાજ રાખી છે એને. એટલે આવી જ્યાં ભગવતીના બહેણા હોય, આવી 71 જ્યાં બહેણા હોય, આવી જગદંબાયુ જ્યાં બેઠી હોય, આવી માં જ્યાં બેઠી હોય. એથી આગળ મને એક પ્રસંગ યાદ આવે છે, તમને માનો ખોળો છે. માની કેટલી વાતો કરું યાર. તળહર ધારે તાહલા અન પેલા હોય પવાડા, તેથી શેક્યા વન 16 તું તો જમી ગઈ તી જીવણી. કમતિયા નજરિયું કરે એના ભાંગીને કરી ભૂકા, ઓલા બાકર નહીં ભૂકા, તે તો જાપે ભરખ્યો જીવણી. માં કેવી છે? જગદંબાયુના તો અનેક પરચા છે સાહેબ. એ રાજી થઈ જાય ને, પાવાગઢના પાદરમાં નવરાત્રીનું ટાણું હતું, બધી દીકરીઓ ભેળા થઈને ગરબા રમતા હતા નોરતામાં. પતે રાજાએ દારૂ પીધેલો. હું ઘણી વાર યુવાનોને કહું છું વ્યસન હોય તો મૂકી દેજો, બધા યુવાનો માટે. અને પેલા તો ઈ કહું જ્ઞાતિના વાડા મૂકી દેજો, બધા ઝંડા લઈ લે નોખા નોખા આપણે ફરવી છે ને, પાકિસ્તાનની દાઢીઓ આંટા મારશે ને તેથી સમજાશે કે આપણે અંદરો અંદર બાધ્યાને ફાયવા કોણી. એમ નહીં, બધા ભેગા છે, હિન્દુ બનેગા ને મુસલમાન બનેગા, ઇન્સાન કી ઓલાદ તું ઇન્સાન બનેગા. દ્વારકા વાળો તો બધાનો ઠાકર છે યાર, માને એનો ભગવાન છે. શું જ્ઞાતિના વાડા પાડીને એક દી મરી જવાનું, કઈક ખેલા ખપી ગયા વિધિ વિધિ પહેરીને વે ભજવા વિણ ભભૂતિ આયા નાવે મોજ નરેશ. આયા કંઈક વ્યા ગયા અને હજી કંઈક અહીંથી જવાના છે. કોઈના સમાચાર લાગ્યા હોય દાખલો મને આપી દો, તમારો ગુલામ જિંદગી ભર બની જાવ, બોલવાનું બંધ કરી દઉં. કોઈના વાવડ હજી નથી લાગ્યા સાહેબ. ટૂંકી મને એક વાત યાદ આવે સાહેબ. સિકંદર હતો જે વિશ્વ વિજેતા બનેલો, આ બધા નામથી પરિચિત છે. સિકંદર રાજા થઈ ગયો, વિશ્વ વિજેતા બની ગયો સિકંદર, દુનિયા જીતી લીધી. એનો દુનિયા જીત્યા પછી એને અભિમાન આવી ગયું. મેં આપણે પહેલા કીધું ને ગર્વ, ક્યાં સોઈ ના હાર્યા, દુનિયામાં અભિમાન આવ્યું. ઈશ્વરનો ખોરાક શું? તો એનો ખોરાક છે, કોઈ ગર્વ કરે ને એને ગળી જવાનો એનો ખોરાક છે. જેને જેને અભિમાન કર્યા એ સિકંદર વિશ્વ વિજેતા બની ગયો, રાજા બની ગયો, આખી દુનિયાને સર કરી લીધી. એટલે એને જનેતાને કીધું, માં એ માં માં મને હવે તું બેટા કઈ ન બોલાવતી, મને સિકંદર કઈ બોલાવજે. હવે હું રાજા બની ગયો છું, આખી દુનિયા આખી સલ્તનત મારી મુઠ્ઠીમાં આવી ગઈ છે. માં મને બેટા કેમ બોલાવતી નહીં? કારણ કે ગમે એવો દીકરો 8 વર્ષ હોય, 70 વર્ષ હોય, 80 વર્ષ હોય, માં તો બેટા જ કે ને, માનો હક છે. બેટા કેમ બોલાવતી હતી? બેટા એ બેટા, માં હવે બેટા નો કહેતી, મેં આખી દુનિયા જીતી લીધી છે, દુનિયા મારી મુઠ્ઠીમાં છે, હું સિકંદર વિશ્વ વિજેતા બન્યો છું. માં મને તું બેટા નો કહેતી તો મારા નામથી બોલાવજે, મને સિકંદર કહેજે. ગમે એમ તો માને કાંઈ વાંધો નહીં, તું રાજી હોય તો તને સિકંદર કહીને બોલાવીશ. બોલ બીજું કે ના બસ મને સિકંદર કહીને બોલાવજે. ટૂંકી વાત કરું, આ પ્રસંગો તો 2-3 કલાકની વાર્તા છે, પણ મુદ્દા આપને આપું છું એમાંથી કાઢી કાઢીને. સિકંદરનું અવસાન થયું ભાઈઓ,
કબ્રસ્તાનમાં એને એના નિયમ પ્રમાણે કબ્રસ્તાનમાં એને દફનવિધિ કરવામાં આવી. સિકંદરની દફનવિધિ કરી અને અચાનક એની માને એના દીકરાની યાદ આવી. ભાઈ યાદ આવી ગઈ કે મારો દીકરો શું કરતો હશે, ક્યાં હશે મારો દીકરો. ગોતી 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 કબ્રસ્તાનમાં આવી અને પડકારા મંડી એની જનેતા કરવા. સિકંદર, એ સિકંદર, સિકંદર, એ સિકંદર, મંડી પડકારા કરવા. અને કવાજ કબર હુંધી જ્યાં પહોંચ્યો ને ત્યાં તો એ કબર જે સિકંદર ની હતી આમ ફાટવા મંડાણ્યો. તિરાડ પડી ગઈ કબર માંથી અને હામો જવાબ, અડધી રાત નો મજૂર ભાંગેલો જવાબ આપ્યો, અમ્મા, એ મારી બડી અમ્મા, મુજે સિકંદર કહે કે મત ભૂલા. માં, મને બેટા કે, મને સિકંદર નો કે. કે પણ સિકંદર, તે જ કીધું તું મને સિકંદર કહેવાનું, બેટા નહીં કહેવાનું. કે માં, આ કબ્રસ્તાનમાં આવ્યા પછી ખબર પડી જેટલા હુતા ને બધા સિકંદર જ હુતા છે. આ કોઈ કમ નથી હુતું માં. આ જે કબરમાં હુતા ભાઈચારાની ભાવનાથી પ્રેમથી જિંદગીમાં જીવી લ્યો, હારે કાંઈ નથી આવવાનું. પણ ઘણી બધી વાતો માની પણ કરવી છે, પણ મને શરૂઆતમાં જેને ફરમાઈશ આપી છે એકાદી કડી લઈ લઉં. સૌરાષ્ટ્રના યુવાનોએ, ગુજરાતના યુવાનોએ જેને ઝીલું છે, આજ 8 વર્ષના, 7 વર્ષના, 5 વર્ષના પ્રાથમિક શાળાના છોકરાને પૂછો ને તો એ તમને એમ કે રાણો રાણાની રીતે છે, મજા આવે તી ધોયા આવજો. ઈ મને શરૂઆતમાં ફરમાઈશ આપી અને ઈ માની કૃપા હોય ત્યારે. કારણ કે યુવાનો માટે તો કાયમ કહું છું યાર, પ્રેમ કરો ને તોય વટથી કરજો. રાકા જેવો પ્રેમય ન કરતા કે કોકને ઊંડા કુવામાં ઉતારીને વરત વાઢવાના હોય પ્રેમ કરતા નહીં કોઈ દી. પ્રેમ કરો તો હકથી કરો, વટથી કરજો. એક મને યાદ આવે છે શેર, જે અક્ષરો મેં કાગળ ઉપર આંક્યા હતા એ મેં મારા લાગણીના ટાંકણે ટાંક્યા હતા યાર. જે અક્ષરો મેં કાગળ ઉપર આંક્યા હતા એ મેં મારી લાગણીના ટાંકણે ટાંક્યા હતા. તમે કફન ખોલીને જોયું નહીં યાર, મેં શ્વાસે થોડાક તમારા માટે હાચવીને રાખ્યા હતા. પોતાની પ્રેમિકાને કહે છે કે ગાંડીથામાં, ગાંડીથામાં દુનિયા માટે મરી ગયેલો પડ્યો હતો, પણ તારો હાથ જો કફન માથે અડાડીને જો કફન ને આમ આખું કર્યું હોત ને તો મેં શ્વાસે તારા માટે રાખ્યા હતા હોકારો દેવા માટે. પણ તું મારું કફન ઉગાડવાનું આવી યાર. પ્રેમ આવો કરજો વટતી. આખા ખૂણામાં જઈને જાનુડી એકચ્યુઅલી જમી લેજે ને હું ભૂખ્યો છું ને એનું કઈ કરતા. એ જાનુડી જમી લેવાની છે, તમારો કેટલામાં વારો છે તમે નક્કી કરો યાર. જાનુ ભૂખી નહીં હોય એને પ્રેમ નો કહેવાય. પ્રેમની પરિભાષા તો કઈક વર્ષે યુવરાજભાઈ, પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વગર મળે નહીં નંદકુમાર. પેલા ગામડામાં એક ઓહરીએ મકાન હોય ગામડાના, તમે જોજો ભેળા ખોરાક હતા, ભેળા ખાટલા નાખીને ફળિયામાં હું તો અટાણે. સિટીમાં બંગલા બને ને તો એમાં અલગ અલગ બેડરૂમ બને. આ એકચ્યુઅલી મોમનો બેડરૂમ, આ એકચ્યુઅલી ડેડીનો બેડરૂમ, આ એકચ્યુઅલી સ્વીટીનો બેડરૂમ, આ એકચ્યુઅલી હાંગડુભાનો બેડરૂમ. આ બધા બેડરૂમ અલગ અલગ બને એટલે કોઈને કાંઈ ખબર ન હોય કોણ કોનું લશ્કર ક્યાં લડે છે. સવારમાં જાગે ને તો ખબર પડે પાપાનું પારેવડું ઉડીને વીવી ગયું. ભાઈ આવો પ્રેમ ન કરતા મેસેજ તો ગોદડા હોહરવા જતા હોય, એમ ગોદડા હોહરવા મેસેજ જાય, ઈ પ્રેમ નથી. પ્રેમ તો શેણી વિજાણંદે કર્યો હતો, પ્રેમ તો લેલા ને મજનુ એ કર્યો છે, પ્રેમ તો દેવરો ને આલણદે કર્યો છે યાર. જેના દુનિયામાં સિક્કા લાગી ગયા છે પ્રેમ આવો કરાય એમ. ગોદડા ને ગાડલા હોહરવા મેસેજ જાય ને ઇન્સ્ટાગ્રામમાં ફિલ્ટર એવા આવી ગયા, આમ ફોટો પાડે ને 200 કિલોમીટર તો એકચ્યુઅલી ઇન્દ્રની અપ્સરા તો સેટી બેઠી હોય, આમ ફોટો પાડે ને એટલે એમ થાય કે આપણા તો ભાગ ઉઘડી ગયા. પછી આયોજન થાય કે હવે મળવું પડશે, રૂબરૂ મળે ને તો ખબર પડે કે તમારી ભલી થાય તમારી હો. તો એમ થાય ઘરનું વાહન હોય ભલે, બાકી સરકારી બસમાં બેસીને પાછું નીકળી જવું. અને જેને હયાથી આંખથી જે પ્રેમ થયા છે એ જ સફળ થયા છે. ઇન્સ્ટાગ્રામમાં ને એફબીમાં જે મળ્યા ને
ઈ બધા પ્રેમ વેરન્ટેજ વાળા છે, આ મેન્ટેનન્સ બહુ આપે. હજી 15 દી છે વાત કરતા હોય ને તા ફોન કરે, બકા મારી મોબાઈલ ની ડિસ્પ્લે છે ને એક્ચ્યુઅલી બહુ, તા તો બકે આઈથી ટ્રાન્સફર કરી દીધો, નવો ફોન લઈ લે. આય દાદા ને દીકરા સડિયું વગર ના રખડે છે દીકા, પેલા ઘરનું કરી મારા ભાઈ ડિસ્પ્લે નાખવા જામા, એને હરખું દેખાય આપણા બાપ આંતળા થઈ જાય વગર પૈસે. યાર આ માલ હે તો મોહબત હે, એ તો જો યાર. અને એનો વાંધો નહીં, તમે આપી દો લઈ દો એનો વાંધો નહીં, પણ કઈ કદર તો હોવી પડે ને. અને પછી સાહેબ ઠોકર મળે છે, ઠોકર લાગ્યા પછી ગઝલોની શરૂઆત થાય છે, પીડા ઉપડે છે ભાઈ. પ્રેમ એવા કરજો જેને કરો એને હૃદયથી પ્રેમ કરજો, અને ગદ્દારી ક્યારેય કરતા નહીં, કારણ કે જીવનમાં સફળતા ત્યારે જ મળે છે જો તમે હકથી નીતિથી હાલો. તો પણ મને યાદ આવે છે રાણા માટે લખેલું આ ગીત. એને નથી કરવી કોઈની હાજીરે, એને કરવો એ કુલાંગજી રાજીરે. હા યુવરાજભાઈ, હા હા મારા સુવાડા. એને નથી કરવી કોઈની હાજીરે, એને કરવો એ કુલાંગજી રાજીરે. હવે અકબર તું સલામની આશા, એ હવે અકબર તું સલામની આશા, રાખ તો અહીંયા રાખજે બીજે રે. એ હવે આ રાણો મારો રાણાની રીતે રે, રાણો મારો રાણાની રીતે રે, રાણો મારો રાણાની રીતે રે. ઉજાળાનું કાયદો ભેટો, ઉજાળાનું
ગાવા પહેલા રાહડા ગવાતા વડીલો ને બધાને ખબર છે હાથે માઠું આવે ત્યાંથી રાહડા ગવાતા ગીતો ગવાતા એકાદી ઘડી મને યાદ આવે દુનિયામાં સમર્પણ કોને કર્યા છે યાર બિલખાના પાદરમાં તમે સૌરાષ્ટ્રમાં ક્યારેક જાતા હશો જોતા હશો કોઈ રોટલા ખવારીને મહેમાન ગતિ કરાવે પણ એક એવું પાદર છે જૂનાગઢની બાજુમાં જેને પોતાના દીકરા ખાંડીને આપી દીધા હો મહેમાન માટે ભગવાન ઉપર ભરોસો હતો મારો દીકરો ખાંડવો પડે તો ખાંડીને આપી દઉં ચેલિયાને મૂકી અને માથે આમ ખાંડણિયાને ઘા ખાવા મંડાણા લોહીની સીડું ફૂટતી હતી મારો દીકરો ભલે ખાંડવો પડે પણ મારી મહેમાન ગતિમાં કોઈ દી ફેર ન પડે એની વાતું લખાણી છે એવી મને આ છંદ માં યાદ આવે છે કે અમારા દેશ ની આર્ય નારી કેવી છે કેવા ઢોકુવાર ની જુવાણી એ હાથે સતા મુખડું હશે બોલી સગાળું સાની વાત સુણતા રૂવાળા બેઠા થશે
મારા જય ગોગા ખેજો એમ કાહવાના પાદર માં બેઠો છે બાપો. ઘોડાની પડખલી વાગી, ઘોડા માથે બેહવા વાળો અસવારી દીકરી ને પૂછે છે, બેટા આ વગડામાં તને એકલા બીક નથી લાગતી? સાહેબ એના માટે કવિ કે છે,
ની વાત કરી ને યુવરાજભાઈ મને કડી યાદ આવે છે. પ્રેમ એવો જ કરજો કે દુનિયામાં કદાચ મારા તમારા શ્વાસ નીકળી જાય તો મર્યા પછી આવીને એની સંભાળ રાખે. જોજે હો, હું તારી હારે સુઈ માંગડા વાળો ભૂત બનીને પાછો આવ્યો, એના માટે મને યાદ આવ્યા કડી. પદ્માયુતાના પ્રેમની વાતું હજી સંભળાય છે, તું હજી સમકાય છે, મરિયા પસીયા મલખમાં બોલ માગણો મળકાય છે. જાગી ભૂતાવળ જાગી ભૂતાવળ ભૂતની વાતું યવડ લે થાય છે. ખીમરો ક્યાં છે? કે ખીમરો તો તારા વિયોગમાં દુનિયા મૂકી દીધી. ખીમરાની ખાંભી આગળ જઈને માથા મડી પછાડવા અને પોતાનું માથું પછાડી લોહી સાટી અને ખોળિયામાંથી લોડણે પ્રાણ કાઢી નાખ્યો. અને એ બે પાળિયા આજ ઊભા છે જેને શ્રીફળ ચડે છે. આ પ્રેમ માટે મેં કડીમાં એને યાદ કર્યા છે. કેવા હતા એ લોડણ અને ખીમરો? ઓગળી અને પાણીની હારે હાલતું થઈ ગયું, જીવ હતો હજી. ત્યારે એને કીધું કે એકવાર મને આમાંથી બહાર નીકળી જા, કાવડમાં બેહારીને તને ફેરવું, પણ મારા પ્રેમમાં ભૂલ ન હોય. બાપ
તેદી શેણબાઈ માં કીધું હવે મારું અડધું અંગ તો હિમાલયમાં ઓગળી ગયું છે, પણ એ જંતર વાળા જુવાન તારું એકવાર મને જંતર છેલ્લી વાર સંભળાવી દે બાપ, એના માટે કીધું મેં મને યાદી કરાવી શિવાજીનું હાલડું ને લઈ લો બધું લઈ લો આનંદ જ કરવો છે યાર, અને આનંદ કરવા આપણે મળ્યા છીએ. મને યાદ કરાયું કે આ ગામમાં એક કમા જોરા રબારી નામનો મરદ માણા હતો, તુરુત્રાસા બજે ઘોર નોબત ગડે જન્મભૂમિ, કોઈ દુશ્મન દબાવે જંગ જાહિર કરે મરદ મેદાનમાં. યાદ ક્યારે આવે મરદ માણાની, કે આપણી જમીનના સીમાડા કોઈ દુશ્મનો દબાવતા હોય, ધર્મની સામે કોઈ ખોબા ભરી નામ ધૂળ ઉડાડે, તેથી બુંગિયા ઢોલની માથે દાંડી પડતી. લોકશાહી તો 1947 માં આવી, એક સમય એવો હતો બુંગિયા ઢોલ વાગતા, તુરુત્રાસા બજે ઘોર નોબત ગડે જન્મભૂમિ, કોઈ દુશ્મન દબાવે તેથી જંગ જાહિર કરે મર્દ મેદાનમાં, દૂધ દળ ન્યાત ધૂણી ધખાવે. અરે રણતાના રાગની કાળ હાકલ પડે, બાંધવા કાજ વડિયા બોલાવે, તેથી મર્દના પાણી મપાય ભાઈ. આ ડાયરો ખોળ કરવા આવ્યા છે ત્યારે મને યાદ આવે છે એ રબારીની લાલ પાકડી ઉપર આ ગીત મને યાદ આવે. આહા, કેટલા ગીતો ગાવા, કયા છંદો ગાવા, અને ચેહરની એવડી કૃપા છે ભાઈ માની, એ જોગ માયા, એ માં ચેહુ બાપ, આ બધાની કાયમ લાજ રાખજે. તારી લાલ લાલ પાઘડી એ મન માર મોયું, લાલ લાલ પાઘડી એ મન માર મોયું, એ માલ ધારી તારી લાલ લાલ પાઘડી એ પાઘડી હોય ને એના ઉપરથી ખબર પડી જતી, પૂછવું ન પડે તમે કયા ગામના છો, એના માટે
આવી જાય ને એટલે મને યાદ આવે એ મુખેલી બોજ નું નામ મુખેલી બોજ નું નામ જ્યાં આવેલી બોજ માં વારે આવેલી બોજ વારે આવે અને ચહેર નો પંજો લાગી જાય પછી વારે તો આવે પણ કેવી રીતે આવે સાંભળજો મોગલ રૂઠે Thank you.
રમતી આવે માં રાવણ અથા ઉપર આ ગીતો વાગતા હોય, લાહડા ગવાતા હોય ગામડામાં. કે જેવી પેલા રે રે ભાગી પોતાની વાવડી, એને પેલા રે ભાગી પોતાની વાવડી. Thank you.
યાદી કરાવી દઉં, ચાંદો ઉગ્યો ચોકમાની મને ફરમાઈ છે ગીત ગાવ એમ. એટલે આમાં બધાની ફરમાઈ છે કે ઘણી યાદી કરે. હા હા, આપણા બધા જૂના લોકગીતો છો કે ચાંદો ઉગ્યો ચોકમાં ગાયા એ ગાયન ચાંદો ઉગ્યો ચોકમાં એ એવી હરણું યાદ મીરે હલાર શેર માયર જણિયા હરણું યાદ મીરે હલાર શેર માયર જણિયા I
हाथ वखाणू